भरूच जिल्लाना जंबूसर तालुकाना करमाड गामे सामाजिक दूषण जातिवादे माथू उचकता पंथकमां चकचार। ज्ञातिवादनो भोग बननार करमाड गामना ईसमो द्वारा असामाजिक तत्वों सामे कार्यवाही करवा जिल्ला कलेक्टरने आवेदनपत्र आपवामां आव्युं। ભારતમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિ પર અત્યાચારના બનાવો ઘટવાની જગ્યાએ રોજ બરોજ વધવા લાગ્યા છે, જેમાં કરમાડ ગામ પણ બાકાત નથી। જંબુસર તાલુકાના કરમાડ ગામે વણકર ફળિયામાં જવાના રસ્તા ઉપર સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે અને વણકર સમાજના કૂવા અને હેડપંપ ઉપર કબજો જમાવવામાં આવ્યો છે। ત્યાં ઉકડા બનાવી ગંદકી કરવામાં આવે છે। આ બાબતે ગત તારીખ 23/5/2023 રોજ કરમાડ ગામે ઉચ્ચ જ્ઞાતિના ઈસમો દ્વારા એક યુવાન પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો। સદનસીબે મહોલ્લાના લોકો દોડી આવતા યુવાનનો બચાવ થવા પામ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા બહેન દીકરીઓની છેડતી પણ કરવામાં આવી છે। આ બાબતે ન્યાય મેળવવા માટે 56/36 ગામ વણકર સમાજના લોકો દ્વારા અત્યાચાર રોકવા માટે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 56/36 ગામ વણકર સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ, સામાજિક આગેવાન રાજેન્દ્રભાઈ સુતરિયા, કરમાડ ગામના છગનભાઈ જાંબુ, ભાલાલભાઈ પરમાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કલેક્ટરશ્રી પાસે ન્યાય મેળવવા અરજી કરી। કલેક્ટરશ્રીએ આ બાબતે તાત્કાલિક અસરથી DYSP જંબુસરને તપાસ કરવાના આદેશ આપ્યાના સમાચાર સાંપડ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, BN News ગુજરાતી, જંબુસર। જંબુસર તાલુકાના કરમાડ ગામે ત્યાં વણકર સમાજનો મોલ્લો આવેલો છે। આ મોલ્લા પાસે ત્યાં નળનું સ્ટેન્ડ આવેલું છે, બાજુમાં કૂવો આવેલો છે, પરંતુ આ જે રસ્તાની જગ્યા જે છે મોલ્લામાં જવા માટેની, તે રસ્તા ઉપર ત્યાં ગામના કેટલાક માથાભારે અને અસામાજિક તત્વો કહી શકાય તેવા ગોહિલ સમાજના કેટલાક લોકોએ ત્યાં દબાણ તો કરી દીધા છે, પોતાના વાહનો પણ મૂકે છે, એટલું જ નહીં પણ તો બધા આડેધડ ત્યાં બેસતા હોય છે અને તેના કારણે જતી આવતી બેન દીકરીઓની મસ્કરી કરવી, એટલું જ નહીં પણ તો હમણાં 4-5 દિવસ પહેલાં ત્યાંથી એક સમાજનો ભાઈ જતો હતો ત્યારે તેની સાથે એટલું ખરાબ બિહેવ કર્યું, તેની સાથે જાતીય વિષયક ખરાબમાં ખરાબ રીતે એને તોડી પાડ્યો। એટલું જ નહીં પરંતુ ત્યાંની બહેનો પણ એમ કીધું કે હવે અમે પણ તમને બતાવી દઈશું કે તમે કેવા અહીંયાથી જાઓ છો ને કઈ રીતે કરો છો। કહેવાનો આશય કે ત્યાંના આટલા માથાભારે તત્વોને કારણે સમાજના લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે, એમના વાહનો મૂકે છે, જવાઓનો રસ્તો બંધ કરાવી દીધો છે અને તેના કારણે આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા। કલેક્ટર સાહેબે ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો અને આ બાબતની તપાસ તાત્કાલિક DYSP સાહેબને સોંપી છે।